हेलो फ्रेंड्स, वेलकम टू एचके जीपीएससी। दिस इज हरपाल सिंह राठौड़। लास्ट टाइम आपणे भाग एक जोयो हतो, बरोबर? साइंस एंड टेक्नोलॉजी करंट अफेर नो भाग एक आपणे पूर्ण कर्यो हतो, जेनी अंदर 1 सप्टेम्बर थी लईने 10 सप्टेम्बर सुधीना करंट अफेर्स आपणे जोया हता, स्पेशली साइंस एंड टेक्नोलॉजी ना, बरोबर। आजे आपणे भाग बे लईने आवी गया छे, जेनी अंदर तमे 11 થી 20 સપ્ટેમ્બર ના અંતર્ગત જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડ ઘટનાઓ ઘટી હતી તેનું કરંટ અફેરનો આપણો અભ્યાસ આજે કરવાનો રહેશે। ઓકે, તો શરૂ કરીએ। ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો, કયા દેશે રશિયા સાથે સંયુક્ત નૌકા અને હવાઈ કવાયતની જાહેરાત કરી, જેને નોર્ધન યુનાઇટેડ 2024 કહેવામાં આવે છે, બરોબર? તાજેતરની જ ઘટના છે, હમણાં થોડા એક સમય પહેલા જ આ ઘટી હતી, બરોબર। ચાર વિકલ્પ તમને આપેલા છે, ચીન, મંગોલિયા, ઉત્તર કોરિયા અને ભારત, બરોબર। ફરીથી ક્વેશ્ચન જોઈ લો, કયા દેશે રશિયા સાથે, અહીંયા સ્પષ્ટ વાત કરી છે કોની સાથે, તો રશિયા સાથે। પ્રશ્નને ઉલટો કરીને પણ પૂછવામાં આવી શકે છે કે રશિયા એ કયા દેશ સાથે, બરોબર, એટલે ભાઈ બંને તમારે બંને તરફથી જોવાનું રહેશે। કયા દેશે રશિયા સાથે સંયુક્ત નૌકા અને હવાઈ કવાયત, અહીંયા બંનેની વાત કરવામાં આવી છે, બરોબર। નૌકા એટલે કે નેવીની પણ વાત કરવામાં આવી છે અને હવાઈ એટલે કે એરફોર્સની પણ વાત કરવામાં આવે છે, બંનેની જાહેરાત કરી અને નામ એનું શું રાખવામાં આવ્યું છે, તો નોર્ધન યુનાઇટેડ। આ પ્રશ્નને બીજે કઈ રીતે પૂછવામાં આવે, તો ભાઈ એમ પૂછવામાં આવે કે નોર્ધન યુનાઇટેડ 2024 એક્સરસાઇઝ અથવા તો કવાયત કયા કયા બે દેશ વચ્ચે કરવામાં આવી છે, અથવા તો કયા કયા બે દેશ વચ્ચે થશે અથવા તો થઈ। ઓકે, તો આ રીતનો પણ પ્રશ્ન એમાં બની શકે છે। આનો જવાબ આવશે ચીન। ઓકે, તો સીધી વસ્તુ છે, અહીંયા આગળ તમને દેખાશે એ મુજબ કે ચીન અને બીજો છે રશિયા, આ બંને દેશોએ ભેગા થઈને નૌકા અને હવાઈ કવાયતની જાહેરાત કરી છે, બરોબર। તો આ બંને દેશ દ્વારા એકઠા મળીને જે કવાયત જાહેર કરવામાં આવી છે એનું નામ શું છે, તો નામ આવશે નોર્ધન યુનાઇટેડ 2024। ઓકે, આ ડાયરેક્ટ તમારે સીધી વસ્તુ આવશે જેને યાદ રાખવાની રહેશે। એની અંતર્ગત શું છે તો એ પણ આપણે જોઈશું। લાસ્ટ ટાઈમ ઘણા સ્ટુડન્ટ્સે કીધું હતું કે સ્ક્રીન ઉપર મેં બધી માહિતી ત્યાં આગળ નહોતી લખી, એટલા માટે એમને લખવામાં અથવા તો નોટ્સ બનાવવામાં તકલીફ પડતી હતી। તો હવે બંને તરફથી સરળતા રહે એ માટે આપણે આ વસ્તુ શરૂ કરી છે કે તમને અહીંયા જેની નોટ્સ મળી રહેશે, જેથી તમે ડાયરેક્ટલી તમારે લખવાનું હોય તો તમે લખી પણ શકો, તો અથવા તો પીડીએફમાંથી વાંચવું હોય તો પીડીએફમાંથી તમે ડાયરેક્ટ પણ આને વાંચીને રિકોલ કરી શકશો। ઓકે, તો શરૂઆત કરીએ। ચીને રશિયા સાથે નોર્ધન યુનાઇટેડ 2024 સંયુક્ત કવાયતની જાહેરાત કરી છે, કઈ જગ્યાએ, તો જાપાનના સમુદ્ર અને ઓખોત્સના સમુદ્રમાં। અહીંયા સ્પષ્ટ વસ્તુ તમને ત્યાં એ મૂકવામાં આવેલી છે કે આ બંને દેશોના નામ આપવામાં આવશે, એના પછી ઓપ્શન આપવામાં આવશે કઈ જગ્યાએ। તો અહીંયા જે લખ્યું છે કે જાપાનના સમુદ્ર, તો તમે ત્યાં આગળ કન્ફ્યુઝ ન થતા, કારણ કે અહીંયા વાત કોની કરવામાં આવી રહી છે, ચીન એન્ડ રશિયાની। તો આની અંદર જાપાન ક્યાં આવે, આપણને એવો ત્યાં સવાલ આવે, પરંતુ રશિયામાં તમે જોવા જાવ તો રશિયા એક બાજુ તમને ઉત્તર કોરિયા જોવા મળશે અને એક બાજુ તમને જોવા મળશે જાપાન, બરોબર। તો આ બધાની સરહદને અડતો એક સમુદ્ર આવેલો છે જેને જાપાનના સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે, જેની એક કિનારી, એક તરફનો દરિયા કિનારો રશિયા સાથે પણ શેર થતો આપણને જોવા મળે છે, બરોબર। તો નામ જાપાનનો સમુદ્ર છે, દેટ ડઝન્ટ મીન કે આની અંદર જાપાન પણ ઇન્વોલ્વ છે। ઓકે, તો એ વસ્તુ તમારે ત્યાં ધ્યાનમાં રાખવાની રહેશે। સ્થાન કયું છે, તો કે જાપાનનો સમુદ્ર, અને બીજું આવશે ઓખોત્સના સમુદ્રની અંદર આ નૌકા અને હવાઈ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, એટલે એ જગ્યાએ આ યોજાઈ હતી, બરોબર। મુખ્ય ઉદ્દેશ શું હોય છે, જેમ કે આપણે હાલમાં વાત કરીએ કે જો ઇન્ડિયા હોય, બીજા કોઈ પણ દેશ સાથે જો આ રીતની એક્સરસાઇઝ કરતા હોય, તો એમાં તમને આ સેમ ઉદ્દેશ્ય જોવા મળશે। કયો, તો એક તો કે વ્યૂહાત્મક સહયોગની ત્યાં આગળ વાત કરવામાં આવશે, અને બીજું શું છે, તો સુરક્ષા પડકારોને પહોંચી વળવા બંને દેશોની ક્ષમતાઓમાં સુધારો, બરોબર। તો આ ત્યાં મહત્વનો ભાગ રહેશે, આ એનો ઉદ્દેશ્ય રહેશે, જે નોર્ધન યુનાઇટેડ 2024 નામની એક્સરસાઇઝ થઈ છે, બરોબર, એનો આ એમ રહેતો આપણને જોવા મળે છે। નેક્સ્ટ એમાં જોઈએ તો ચીન અને રશિયા વચ્ચેનું આ પાંચમું સંયુક્ત નૌકાદળ તમને જોવા મળશે, નૌકાદળ અભ્યાસ તમને આ જોવા મળશે, અને જેમાં રશિયાનો ગ્રેટ ઓશન 24 કવાયત પણ સામેલ છે। તો અહીંયાથી આ બીજો ક્વેશ્ચન પણ ત્યાં આગળ બની શકે કે ગ્રેટ ઓશન 24 કવાયત એ કયા દેશને છે અથવા કયા દેશ સાથે સંલગ્ન છે, તો એમાં જવાબ આવશે રશિયા। ઓકે, તો આ રીતે પણ તમારે આ પ્રશ્નને જોવાનું ત્યાં આગળ રહેશે। નેક્સ્ટ જે વાત કરી છે કે તણાવ વચ્ચે, તણાવમાં તમે હાલ જોઈ રહ્યા છો કે ચીન છે, સોરી, રશિયા છે એ યુક્રેન સાથે હાલમાં લડી રહ્યું છે, બીજી તરફ તમે જોવા જાવ તો ઇઝરાયલ છે, ઇઝરાયલ તમે જોશો તો એક તરફ લેબનોન ત્યાં તમને જોવા મળશે, બીજી તરફ ઈરાન તમને જોવા મળે છે, તો એની સામે ત્યાં લડી રહેલું આપણને જોવા મળશે।
ચીન છે ઓલરેડી, ચીનનું પણ અત્યારે કહેવાય છે કે એ તાઇવાન ઉપર કબજો કરવાનો છે શોર્ટ ટાઈમમાં, અથવા તો એ તરફ આગળ વધવા માટે એ સ્ટ્રેટેજી બનાવી રહ્યું છે. એટલે ટૂંકમાં તમે જોશો તો વિશ્વના ઘણા બધા દેશો જે છે એ પોતાના પડોશી દેશો અથવા તો પોતાના અંગત મતભેદને આધારે બીજા દેશ સાથે લડાઈમાં વ્યસ્ત છે, અને એ દરમિયાન આ બે મોટા એવા દેશો આવી કોઈ એક્સરસાઇઝ કરે તો સિમ્પલ વસ્તુ છે કે વિશ્વના અન્ય દેશોનું ધ્યાન એના ઉપર જવાનું છે, બરોબર, જેના પરિણામે એની વધારે નોંધ લેવાઈ રહી છે. અને એનું તમને સાદું અને સિમ્પલ એક્ઝામ્પલ જોવા મળશે કે હાલમાં યોજાઈ રહેલી બ્રિક્સ સમિટ. ઓકે, વિશ્વના બધા દેશો અને ખાસ કરીને વેસ્ટર્ન કન્ટ્રીઝ હાલમાં વધારે એ ચિંતામાં છે કે આ બ્રિક્સ સમિટમાં થાય છે શું, કારણ કે ઘણી બધી વખતે આમાં એક મુદ્દો ઉઠતો તમને જોવા મળે છે ડી ડોલરાઇઝેશનનો, એટલે કે ટૂંકમાં ડોલર જે છે એની માન્યતા ત્યાં પૂરી કરો, એની જગ્યાએ પોતાના જે સ્થાનિક જે ચલણ છે એને એક્સેપ્ટ કરીને એના ઉપર આપણે વેપાર કરીએ, એવી બધી પણ ત્યાં વાત કરવામાં આવે છે. એટલે વેસ્ટર્ન કન્ટ્રીઝને આના ઉપર ખાસ ત્યાં ધ્યાન રહેતું આપણને જોવા મળે છે, કારણ કે ખાસ તમે જોશો તો એશિયાની મોટી એવી કન્ટ્રીઝ તમને અહીંયા જોવા મળી જશે, જેમ કે ઇન્ડિયા આવી જશે, ચાઇના આવી જશે, ઓકે, રશિયા પણ ત્યાં આગળ આવી જતું તમને જોવા મળે છે, જે બહુ મોટો એવો મહત્વનો ભાગ વિશ્વમાં રોકતા અને વિશ્વની અંદર સૌથી મોટું એવું પોતાનું વર્ચસ્વ જમાવતા જોવા મળે છે. ઓકે, ધેન નેક્સ્ટ જોઈએ આપણે. તાજેતરમાં ભારત દ્વારા પરીક્ષણ કરાયેલ VLSRSAM કયા પ્રકારની મિસાઇલ છે? અહીંયા જે મિસાઇલની વાત કરવામાં આવી છે VLSRSAM નું પૂરું નામ છે વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. ઓકે, આ એનું પૂરું નામ છે ભાઈ, બરોબર. હવે આની અંદર તમને જવાબ મળી જશે કઈ મિસાઇલ છે, સરફેસ ટુ એર. તો સરફેસ એટલે ગુજરાતીમાં એને આપણે સપાટી કહેશું, અને ટુ એટલે કે થી, એર એટલે કે હવામાં, એટલે કે સપાટીથી હવામાં કરતી મિસાઇલ. તમે ઓપ્શનમાં જોશો તો તમને આ ડી ઓપ્શન ત્યાં આગળ જોવા મળી જશે કે સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. ઓકે, કઈ? તો કે VLSRSAM આની વાત કરવામાં આવી છે, બરોબર. તો તાજેતરમાં જ આનું પરીક્ષણ કરવામાં આવેલું છે અને એમાં આપણે સફળ રહેલા જોવા મળીએ છે. આમાં તમે જોશો તો જે આ મિસાઇલ તમને જોવા મળે છે એ એર ડિફેન્સ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે, એર ડિફેન્સ એટલે તમને આગળ બતાવું, સમજૂતીમાં ઓલરેડી ત્યાં માહિતી આપેલી છે. એમાં તમે જોશો તો શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે એ રક્ષણાત્મક શસ્ત્ર પ્રણાલી છે, બરોબર. રક્ષણાત્મક એટલા માટે ને ભાઈ કે હાલમાં તમે જોઈ રહ્યા છો એ મુજબ કે આ એક ઇઝરાયલ છે અને આ તરફ તમને ઈરાન જોવા મળે છે. તો ઈરાન દ્વારા ટૂંક સમય પહેલા મિસાઇલો વરસાવવામાં આવી હતી ઇઝરાયલના જે મુખ્ય જે શહેરો હતા એ શહેરોની ઉપર, બરોબર. તો લગભગ 180 કે એની આસપાસ કંઈક મિસાઇલો ત્યાં વરસાવવામાં આવી હતી, પરંતુ અહીંયા ઇઝરાયલનો જે આયમ ડોન છે એ, અને બીજી વસ્તુ તમને જોવા મળશે એની જે એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ છે એ એક્ટિવ થતા આ જેટલી પણ મિસાઇલો એના પર પ્રહાર કરવામાં આવી હતી એ બધી મિસાઇલોને હવામાં જ તોડી પાડવામાં આવી હતી, બરોબર. અને એ એટલી હદે કારગર હતું કે ઇઝરાયલના એક પણ વ્યક્તિનું ત્યાં આગળ મોત થયું નહોતું. હા, કાટમાળ નીચે પડે, નાનું મોટું ત્યાં ભાંગતોડ થાય એ વસ્તુ એ થોડી માન્ય રાખી શકીએ કે એમાં થોડું ઘણું નુકસાન થયું હતું, બરોબર, પરંતુ કોઈ વ્યક્તિનો ત્યાં જીવ ગયો નહોતો. આટલી બધી મિસાઇલો છૂટે એમ છતાં પણ કોઈ વ્યક્તિ ન મૃત્યુ પામે એ ખૂબ જ મોટી એવી જીત કહેવાય કોઈ પણ દેશની, બરાબર. તો અહીંયા જે કામ કરતું હતું એ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ ત્યાં આગળ એનું કામ કરતું આપણને જોવા મળતું હતું. તો એ જ રીતે ભારત જોડે પણ આ એર ડિફેન્સ સિસ્ટમ તમને જોવા મળે છે. એટલે ભારતની આગળ વાત કરી લઈએ હવે, તો આ ભારત દેશ છે. તો ભારત દેશ ઉપર, ચલો ન કરે નારાયણ, કોઈ દુશ્મન દેશ દ્વારા એના પર અટેક કરવામાં આવે છે, કોઈ મિસાઇલ ત્યાં વરસાવવામાં આવી શકે, બરાબર, કાં તો પછી કોઈ ફાઈટર એરક્રાફ્ટ છે એ ત્યાં આગળ મોકલવામાં આવે, અથવા તમે જોઈ શકો જો હાલમાં જે જમાનો ચાલી રહ્યો છે એ પ્રમાણે તો ડ્રોન અટેક પણ ત્યાં આગળ થઈ શકે છે, અથવા તો તમે જોઈ શકો એ પ્રમાણે કે હેલિકોપ્ટર પણ ત્યાં મોકલવામાં આવી શકે છે, ત્યાંથી અટેક ત્યાં થઈ શકે છે, બરોબર. એટલે કે જેટલા પણ આ ટાર્ગેટ છે, જેટલા પણ અલગ અલગ પ્રકાર છે, એ પ્રકાર દ્વારા જો ભારતના ઉપર અટેક કરવામાં આવે છે તો એવા સંજોગોમાં આ જે નવી મિસાઇલ જે આપણી છે કે VLSRSAM એ અહીંયાથી ત્યાં એનું પ્રક્ષેપણ થતું જોવા મળશે, અને આ જે પણ ટાર્ગેટ આવી રહ્યા છે ટાર્ગેટ એને કરીને હવામાં જ તોડી પાડશે, બરોબર. એટલે એ વસ્તુ સૌથી વધારે ત્યાં સફળ ગણાશે આપણી હવાઈ સુરક્ષા માટેની. એનો ટાર્ગેટ તમે જોવા જશો તો જમીનથી ઊંચાઈ એની જોશો તમે તો જમીનથી ઊંચાઈ પ્રમાણે 16 કિલોમીટર સુધી એ આરામથી ટાર્ગેટને નષ્ટ કરી શકવા માટે સક્ષમ છે આ મિસાઇલ, બરોબર. એટલે તાજેતરમાં હવે એને ભારતના જે મહત્વના જે સિટીઝ છે તે અને બીજું નેવી દ્વારા એનો ઉપયોગ કરવામાં
આવશે હવે ઓકે તો આ વસ્તુને ખાસ ત્યાં ધ્યાનમાં રાખવાની રહેશે બીજું જે વાત કરી છે પ્રદર્શન કઈ જગ્યાએ કર્યું તો ઓડિશાના દરિયાકાંઠે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ થતું આપણને જોવા મળે છે અને કોના સહયોગથી તો કે ડીઆરડીઓ દ્વારા ડીઆરડીઓની હેલ્પની મદદ લઈને આ કામગીરીને પૂર્ણ કરવામાં ત્યાં આગળ આવેલી છે ઓકે કઈ રીતે કામ કરે છે શું કામ કરે છે જેની હમણાં આપણે ચર્ચા કરી એ જ અહીંયા તમને આ લખેલું ત્યાં જોવા મળે છે જેના કારણે સીધી ને શોર્ટ વસ્તુ છે કે જાનમાલનું રક્ષણ થતું આપણને આ જોવા મળશે ઓકે દેન નેક્સ્ટ વાત કરીએ પ્રીમિયર પ્રોમાં એઆઈ જનરેટેડ વિડીયો બનાવવા માટે કઈ કંપનીએ ફાયરફ્લાય વિડીયો મોડલ લોન્ચ કર્યું છે બરોબર અહીંયા તમે જોઈ રહ્યા છો એક મોડલ તમને સોરી એક રોબોટ તમને જોવા મળે છે રોબોટ એટલે સિમ્પલ ભાષામાં જોવા જઈએ તો એક મશીન તમને ત્યાં આગળ જોવા મળી રહ્યું છે બરોબર હવે સિમ્પલ વસ્તુ કઈ છે કારણ કે આ જે મશીન છે એને તમે ઘણો બધો ડેટા આપશો બરાબર ઘણા બધા તમે એને ડેટા આપો છો ડેટા કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે કાં તો એ કોઈ ડોક્યુમેન્ટ સ્વરૂપે હોઈ શકે છે કાં તો કોઈ ઇમેજ સ્વરૂપે હોઈ શકે કાં તો કોઈ વિડીયો સ્વરૂપે હોઈ શકે ઓકે વિવિધ સ્વરૂપે ડેટા આ મશીનને આપવામાં આવે છે આ મશીન જે છે એ પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ બધો ડેટાનું એનાલિસિસ કરે છે બરોબર એને જેટલી પણ માહિતી મળી છે એ બધી જ માહિતીનું એ એનાલિસિસ કરે છે અને એનાલિસિસ કર્યા બાદ એ સમગ્ર ડેટાને પોતાની અંદર એ સંગ્રહિત કરે છે અથવા તો સંગ્રહ કરે છે બરોબર હવે અહીંયા કેવું થશે કે આજે વાત કરી છે પ્રીમિયર પ્રોમાં કે એઆઈ જનરેટેડ વિડીયો બનાવવા ઓકે અહીંયા જે વાત સ્પષ્ટ કરી છે કે એઆઈ જનરેટેડ વિડીયો બનાવવા માટે કઈ કંપનીએ ફાયરફ્લાય વિડીયો મોડલ લોન્ચ કર્યું તો પહેલા એના ઓપ્શન જોઈ લઈએ માઇક્રોસોફ્ટ છે ગૂગલ છે એડોબ છે અને એપલ ફોટામાં તમે જોઈ શકો છો અહીંયા તમને એડોબ લખેલું જોવા મળશે તો કોના દ્વારા તો કે એડોબ દ્વારા આ લોન્ચ કરવામાં આવેલું છે તો અહીંયા શું થશે આ મશીનને તમે જેટલો પણ ડેટા આપી દીધો છે હવે અહીંયા એક્સ વાય કે ઝેડ આ કોઈ યુઝર ત્યાં બેઠેલા છે આ યુઝરને કોઈ માહિતી જોઈએ છે અથવા તો કોઈ વસ્તુ એને બનાવવી છે તો એના પછી શું કરશે અહીંયા એને ઇનપુટ આપશે એ મશીન જે છે એને અહીંયા ઇનપુટ આપતા જોવા મળે છે ઓકે આ ફક્ત તમને પ્રતિકાત્મક તસવીર જોવા મળે છે એવું નથી કે આ તમારી સામે ઉભો થઈ જશે ને એની એની જે પણ ક્ષમતા છે તમારા સામે બતાવશે એવું નથી આ પ્રતિકાત્મક એક તસવીર ત્યાં બતાવવામાં આવેલી છે કે ભાઈ ચલો આ રીતનું ત્યાં આગળ કંઈક હશે અને એ તમારી હેલ્પ કરશે પરંતુ અહીંયા જે સીધી જે વસ્તુ વાત કરી છે કે વિડીયો મોડલની જે વાત કરેલી છે એની વાત કરવામાં આવે છે એટલે મશીન અથવા તો કોઈ પણ એ ટૂલ છે અથવા કાં તો એ એપ્લિકેશન છે એને તમે કોઈ પણ ત્યાં ઇનપુટ આપો છો તો એ ઇનપુટનો ઉપયોગ કરીને તમને સારો એવો વિડીયો બનાવીને આપશે બરોબર કઈ રીતે કામ કરે છે એના વિશે પણ આપણે માહિતી જોઈએ સમજૂતીમાં કે આજે ફાયરફ્લાય નામનું જે વિડીયો મોડલ છે એ લોન્ચ કરવામાં આવ્યું હતું એ કામ કરશે એઆઈ સંચાલિત સુવિધાઓ કઈ કઈ તો ટેક્સ્ટ ટુ વિડીયો એટલે કે શું આવે ભાઈ ઇનપુટમાં તમે નાખશો કે ચલો ભાઈ કે હું એક્સ વાય ઝેડ રસ્તે જઈ રહ્યો છું અને જતા જતા આજુબાજુમાં જોઉં છું કે ઘણા બધા મોટા મોટા વૃક્ષો છે એ વૃક્ષો ત્યાં લહેરાતા જોવા મળે છે ઉપર વાદળો છે તો વાદળો ત્યાં આગળ કાળા ભમર મને વાદળો જોવા મળે છે ઓકે પક્ષીઓ ત્યાં આગળ ઉડી રહ્યા છે આવી અલગ અલગ વસ્તુઓ એટલે કે આપણે અહીંયા કોઈ પણ એવું ટેક્સ ત્યાં આગળ ઇનપુટ ત્યાં નાખીએ છે અને પછી આપણે એને કહેશું ચલો હવે આને તું વિડીયો બનાવી આપ તો એ ડાયરેક્ટલી આપણને જે આપણે એની ઇનપુટ આપ્યો હતો એ પ્રમાણે આખો એવો વિડીયો બનાવીને આપશે બરોબર તો આ રીતની આ વસ્તુની વાત થઈ ગઈ એના પછી ઇમેજ ટુ વિડીયોની વાત કરવામાં આવે છે એટલે કોઈ પણ એવી ઘટના બની છે એના તમારી જોડે ફોટોગ્રાફ્સ છે તો ફોટોગ્રાફ્સ તમે ભેગા કરીને આને આપશો કે ભાઈ આ વિડીયો આ ફોટા ફોટો પકડ અને એમાંથી તો અમને વિડીયો બનાવી આપ તો એ ડાયરેક્ટલી આ ફોટાઓને ત્યાં ભેગા કરશે એનું ત્યાં વિશ્લેષણ કરીને એ ઘટનાઓને સાંકળે છે અને સાંકળ્યા બાદ એ ફોટાઓમાંથી એનાલિસિસ કરીને એનો વિડીયો બનતો આપણને જોવા મળે છે ઓકે તો એ ડાયરેક્ટલી એ પ્રમાણે હેલ્પફુલ થતું આપણને જોવા મળે છે અને જનરેટિવ એક્સટેન્ડ સાથે વિડીયો એડિટિંગને પણ એ વધારી આપે છે ઓકે તો હાલમાં તમે જોવો છો અમુક ઘણા બધા ફોન છે એ ફોનની અંદર તમે જોશો કે ચલો તમે એક ફોટો પાડ્યો છે ફોટાની અંદર આ એક્સ વાય ઝેડ વ્યક્તિ ત્યાં ઉભેલો છે અને પાછળ કોઈ વાય વ્યક્તિ ત્યાં ઉભો છે જે તમારે ફોટામાં જોતો નથી તો તમે એને ડાયરેક્ટલી હવે રિમૂવ પણ કરી શકો છો બરોબર એટલે આ અલગ અલગ તમને જોવા મળે છે એઆઈ ના સોપાનો જે આપણા માટે જે ડે ટુ ડે લાઈફમાં પણ વધારે પડતા હેલ્પફુલ થતા જોવા મળે છે ઓકે દેન એના પછી જુઓ છો કે ડાયનેમિક વિડીયો કન્ટેન્ટ જનરેટ કરવા બી રૂલ ફૂટેજ બનાવવા બી રોલ ફૂટેજ બનાવવા ઇમેજને લાઈવ એક્શન ક્લિપ્સમાં કન્વર્ટ કરવા માટે સંપાદકોને આ સક્ષમ કરે છે ટૂંકમાં સીધી વસ્તુ જે આપણે ફર્સ્ટ પેરેગ્રાફમાં જોઈ એ તમને જોવા મળે છે અને જેના કારણે શું થશે તો હવે સમય ઓછા સમયમાં તમે વધારે સારું એવું આઉટપુટ ત્યાં આગળ આવી શકશો આ ટેકનોલોજીનો યુઝ કરીને બરોબર એટલે કે સર્જનાત્મક ઉદ્યોગમાં એઆઈને આગળ વધારવા માટે એડોબીની પ્રતિબદ્ધતા દર્શાવતું આપણને જોવા મળે છે ઓકે
देन कई संस्थाए लाइट टैंक जोरावरना प्रथम तबक्काना ट्रायल सफलतापूर्वक पूर्ण कर्या। फरीथी क्वेश्चन जोजो, कई संस्था या संस्थानी वात करवामां आवेली छे अथवा तो ऑर्गेनाइजेशन तमे एने लई शको छो। लाइट टैंक जोरावरना प्रथम तबक्काना ट्रायल सफलतापूर्वक पूर्ण कर्या छे। ऑप्शन छे डीआरडीओ, लार्सन एंड टुब्रो, एचएएल अने भारतीय सेना। अहींया जवाब शुं आवशे? डीआरडीओ। बरोबर, डीआरडीओ आना जे ट्रायल्स छे पूर्ण करेला आपणने જોવા મળે છે। લાર્સન એન્ડ ટુબ્રોની ત્યાં આગળ વાત કરવામાં આવે તો એની સાથે ભેગા મળીને આ ટેન્કનું નિર્માણ કરવામાં આવેલું છે। ટ્રાયલ એ નહીં કરે, ટ્રાયલ કોણ કરે છે તો કે ડીઆરડીઓ કરતી આપણને જોવા મળે છે। બરોબર, અહીં જે વાત કરી છે એ મુજબ હવે જુઓ તો ડીઆરડીઓ એ લાઇટ ટેન્ક જોરાવર માટે ટ્રાયલનો પ્રથમ તબક્કો છે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને એ ડીઆરડીઓની ભૂમિકાને પ્રકાશિત કરતો આપણને જોવા મળે છે। ચલો એના પહેલા જે વસ્તુ જોઈ લઈએ કે લાઇટ ટેન્કની વાત કરવામાં આવી છે। લાઇટ ટેન્ક કોને કહેવામાં આવે? તો લાઇટ ટેન્ક એને કહેવામાં આવશે જેનું વજન, આ જે ટેન્કની વાત કરીએ ને એનું વજન મેક્સિમમ 25 ટન હોય। બરોબર, એટલે સમજી ગયા, 25 ટન થી ઓછા વજનની જે ટેન્ક હશે એને લાઇટ ટેન્ક તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, તો આ લાઇટ ટેન્ક એને કહેવામાં આવે છે। લાઇટ ટેન્ક હોવાનો ફાયદો શું? તો ફાયદો એનો એ છે કે ભારતમાં તમે જોવા જાવ તો અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે આપણી સેના છે એ દેશની સરહદોની સુરક્ષા માટે ગોઠવાયેલી જોવા મળે છે। બરોબર, તો અમુક અમુક દુર્ગમ વિસ્તારો એવા પણ છે જે જગ્યાએ મોટી ભારે ભરખમ ટ્રેન એટલે કે જે મેઇન બેટલ ટેન્ક છે પહોંચી શકવા માટે સક્ષમ નથી, તો એવા વિસ્તારોમાં ઝડપથી નાની એવી જો ટેન્ક હોય અથવા તો ઓછા વજનની ટેન્ક હોય તો એને અલગ અલગ ફાઇટર ક્રાફ્ટ અલગ અલગ એરક્રાફ્ટ દ્વારા ઊંચા કરીને બીજી એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી લઈ જવામાં પણ સરળતા રહી શકે, એટલા માટે આવી લાઇટ ટેન્ક બનાવવામાં આવે છે। બરોબર, એને તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જે આ ટેન્ક જોવા મળે છે એનું નામ જોરાવર છે। બરોબર, આ જે જોરાવર છે આ ટેન્કનું નામ છે। બરોબર, અને જે તમને વાત કરી એ મુજબ કે અહીંયાથી અને ત્યાં કેરી કરીને એક જગ્યાથી બીજી જગ્યાએ તમે હેલિકોપ્ટર અથવા તો કોઈ પણ એરક્રાફ્ટ દ્વારા એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકો છો। બરોબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે? તો તમને ખબર જ હશે કે 2020માં ચીન સાથે આપણી સરહદ ત્યાં ભીડત થઈ ગઈ હતી, તો એ વખતે આ જો આપણે જોડે હોત તો આપણે બહુ સારો એવો એને કરારો જવાબ ત્યાં આગળ આપી શકતા હતા, પરંતુ આની અછત ત્યાં આગળ સર્જાઈ હતી, આનો અભાવ ત્યાં આગળ સર્જાયો હતો, એટલા માટે 2020 પછી જ આ પગલું લેવામાં આવ્યું અને આવી ટેન્ક બનાવવા માટે વિચાર કરવામાં આવ્યો, જેનું પરિણામ આપણી સામે હાજર છે। આ ટેન્ક તમે જોઈ શકો છો એ મુજબ અહીંયા તમને મશીન ગન પણ ગોઠવાયેલી જોવા મળે છે। બરોબર, એની અંદર તમે જોશો તો 3 વ્યક્તિઓ બેસી શકે છે અને 3 વ્યક્તિઓ બેસીને આ ટેન્કને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ એ લઈ જવા માટે સક્ષમ છે। 70 કિલોમીટર પર આવર એની સ્પીડ છે અને ઓફ રોડ તમે જોવા જાવ તો 35 થી 40 કિલોમીટર પર આવર। ઓકે, તો આ એની ત્યાં ખાસિયત આપણને જોવા મળે છે। નેક્સ્ટ બીજી સમજૂતીમાં ત્યાં આગળ જોઈ લો કે 13 સપ્ટેમ્બર 2024ના રોજ હાથ ધરવામાં આવેલ ટ્રાયલોએ રણના ભૂપ્રદેશોમાં, રણની વાત કરવામાં આવે એટલે ફક્ત તમે એમ ના વિચારી લીધા કે રાજસ્થાનની અંદર આવેલું થારનું રણ છે કે કચ્છનું જે રણ છે એ રણમાં તમે જોશો તો ભૂગોળની અંદર એની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી છે કે અમુક જે લેવલ છે એ લેવલ કરતા ઓછો વરસાદ પડતો હોય એ વિસ્તારોને આપણે રણ તરીકે ઓળખીએ છીએ। બરોબર, તો એ મુજબ તમે જોવા જાઓ તો આપણા જે બર્ફીલા જે પ્રદેશો છે જમ્મુ કાશ્મીરની અંદર એને પણ ત્યાં આગળ રણ તરીકે જ વર્ગીકૃત કરવામાં આવે છે। ઓકે, તો એ વિસ્તારોની અંદર જે અસાધારણ કામગીરી જે કરવાની હોય ઊંચાઈ પર જમાવટ સાથેની, એમાં આ જોરાવર ટેન્ક બહુ વધારે પડતી મદદરૂપ થતી આપણને જોવા મળશે, એટલા માટે એના તે ટ્રાયલ્સ કરવામાં આવી રહ્યા છે અને આવનારા સમયમાં સેનામાં સામેલ કરવામાં પણ આવશે। બરોબર, એલએનટીના સહયોગથી વિકસિત જોરાવર લાઇટ ટેન્ક સંરક્ષણ ઉત્પાદન અને ટેકનોલોજીમાં ભારતની આત્મનિર્ભરતા વધારવા માટે ડીઆરડીઓની પ્રતિબદ્ધતા દર્શાવતી આપણને જોવા મળે છે। ઓકે, એન્ડ નેક્સ્ટ, જેની આપણે આતુરતાપૂર્વક ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા, ઘણાના મેસેજ પણ આવ્યા હતા કે ક્યારે કરંટ અફેર આવવાનું છે। બરોબર, તો એનો જવાબ છે કે આવનારી 28 ઓક્ટોબર, 28 ઓક્ટોબર સોમવારના રોજ આપણું જે ફર્સ્ટ મોડ્યુલ છે એ રિલીઝ થઈ જશે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સાથેનું જે કરંટ અફેર છે જે
હમણાં તમે પાછળની જે સ્લાઇડમાં જોયું કે ક્વેશ્ચન છે, એના પછી એના ઓપ્શન આવતા હતા, પછી સમજૂતી આવતી હતી. આ કરંટ અફેર્સની અંદર તમે જોશો તો ત્યાં આગળ કોઈ પણ ન્યૂઝ છે, એ ન્યૂઝનું ત્યાં ક્વેશ્ચન લખેલું હશે, ત્યાં ઓપ્શન નહીં હોય, ડાયરેક્ટ એનો જવાબ હશે, અને જવાબ પછી જે તમે પાછળની સ્લાઇડમાં જોઈ એવી ત્યાં સમજૂતી આપેલી હશે. બરોબર, તો એ પ્રમાણે આખે આખા આ જે તમે જોઈ શકો છો ઓગસ્ટથી લઈને ડિસેમ્બર સુધીના કરંટ અફેર્સ ત્યાં બનાવવામાં આવશે. એમાં જે ફર્સ્ટ મોડ્યુલ છે એ ઓલમોસ્ટ રેડી થઈ ચૂક્યું છે અને સોમવારે સાંજે 28 ઓક્ટોબરે એ રિલીઝ થતું તમને જોવા મળશે. જે તમને પહેલા પણ વાત કરી છે એ મુજબ 199 આની પ્રાઇસ છે, 199 રૂપીઝ, એટલે કે 199 રૂપિયા એની પ્રાઇસ રાખવામાં આવી છે. ફક્ત એકના નહીં, આ તમામ કરંટ અફેર્સના ભેગા. બરોબર, ઓગસ્ટ થી લઈને ડિસેમ્બર સુધીનો આ તમામ જે કરંટ અફેર છે એ તમને ફક્ત 199 રૂપિયામાં હમણાં, એટલે કે જે દિવસથી આનું સેલિંગ ચાલુ થશે એ દિવસથી આટલા રૂપિયામાં તમને અવેલેબલ થશે. અને આવનારા સમયમાં એટલે કે ઓક્ટોબર નવેમ્બર, એટલે કે આ જયારે મોડ્યુલ આવશે ત્યારે એના ભાવ 249 રૂપીઝ પણ થઈ શકે છે. ઓકે, તો શરૂઆતમાં આ કરંટ અફેર તમે ખરીદો એવો હું તમારી પાસેથી આગ્રહ રાખીશ. અને એ પહેલા જયારે રિલીઝ કરવામાં આવશે એ પહેલા એની ડેમો કોપી પણ ત્યાં આગળ મૂકવામાં આવશે, જેથી કરીને તમે એને જોઈ ખરીદી શકો. બરોબર, બીજી જે આની માહિતી છે અગાઉના પાર્ટ વનમાં મેં આપી દીધેલી છે, એટલા માટે વધારે આમાં સમય હું નહીં બગાડું. ટૂંકમાં 28 ઓક્ટોબરે કરંટ અફેર આપણું આવી જશે. ઓકે, નેક્સ્ટ છે કલવરી સબમરીન એસ્કેપ ટ્રેનિંગ ફેસિલિટી વિનેત્ર ક્યાં કાર્યરત કરવામાં આવી હતી. ઓપ્શન છે મુંબઈ, કોચી, વિશાખાપટ્ટનમ અને ચેન્નઈ. જવાબ આવશે વિશાખાપટ્ટનમ. બરોબર, કઈ જગ્યાએ કાર્યરત કરવામાં આવી હતી, તો એનો જવાબ આવશે વિશાખાપટ્ટનમ. અહીંયા તમે જુઓ કલવરી સબમરીન એસ્કેપ ટ્રેનિંગ ફેસિલિટી. સબમરીન તમે જોયેલી હશે, આ પ્રમાણે તમને આપણે આ સબમરીન જોવા મળશે. બરોબર, પાછળ તમને આ પ્રોપેલર લાગેલું તમને જોવા મળશે, જેનો ઉપયોગ કરીને એ આગળ જતી આપણને જોવા મળે છે. બરોબર, તો જે દરિયાની વાત કરીએ, દરિયાની ઊંડાઈમાં આપણે આ સબમરીન જતી જોવા મળે છે. બરોબર, તો એ વખતે કોઈ એવી સમસ્યા, કોઈ એવી સંકટની ઘડી આવી જાય છે જેથી કરીને આ ક્રૂ જે છે, અંદર રહેલા જે વ્યક્તિઓ છે, એને અચાનક બહાર નીકળવું પડે. તો કઈ રીતે બહાર નીકળી શકે છે, કઈ રીતે પોતાનો જીવ બચાવશે, આ બધા કૌશલ્ય જેની ટ્રેનિંગ જે આપવાની છે એ ટ્રેનિંગ કોના દ્વારા, તો કે વિનેત્ર દ્વારા આપવામાં આવશે. એની ત્યાં શરૂઆત કરવામાં આવી છે. કઈ જગ્યાએ, તો કે વિશાખાપટ્ટનમ ખાતે. ઓકે, તો આ વસ્તુ તમારે ત્યાં ધ્યાનમાં રાખવાની છે, સ્પેશિયલી વિનેત્ર. અહીંયા તમને કલવરી સબમરીન માટે પૂછાતી તમને જોવા મળશે. ઓકે, કલવરી સબમરીન એસ્કેપ ટ્રેનિંગ ફેસિલિટી, જેને વિનેત્ર, નામ એનું સ્પષ્ટ આપી દીધું છે. કયું નામ છે, તો કે વિનેત્ર. કઈ જગ્યાએ શરૂ કરવામાં આવી છે, તો કે વિશાખાપટ્ટનમમાં આઈએનએસ સાતવાહન ખાતે પૂર્વ નૌકા કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમિરલ રાજેશ પેંડારકર દ્વારા કાર્યરત કરવામાં આવી હતી. સ્થાન કયું છે, તો કે વિશાખાપટ્ટનમ ખાતે. અને કોના દ્વારા એને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે, તો કે રાજેશ પેંડારકર દ્વારા. ઓકે, વિશાખાપટ્ટનમની ઓલરેડી ચર્ચા કરેલી છે, એ મુજબ તમે જોવા જશો તો મોસ્ટ ઓફ જે નેવલ ઓફિસિસ જે તમને જોવા મળે છે, નૌકાદળના જે પણ મોટી મોટી ઓફિસ છે, એના જે કમાન્ડનું જે સેન્ટ્રલ હોમ જે કહેવામાં આવે છે, એ વિશાખાપટ્ટનમને ઓળખવામાં આવે છે. એટલા માટે એની ખાસિયત થોડી વધારે તમને જોવા મળશે. બરાબર, એના પહેલા જ્યારે તમે જોવા જશો, તો જ્યારે બાંગ્લાદેશની મુક્તિ કરવા માટે જે યુદ્ધ થયું હતું, એ વખતે જે પીએનએસ ગાજી જે આવી હતી, તો પીએનએસ ગાજીને ડૂબાડવા માટે જે આઈએનએસ રાજપૂતે જે કામ કર્યું હતું, એ આઈએનએસ રાજપૂત પણ અહીંયા વિશાખાપટ્ટનમ બાજુ ત્યાં આગળ લાંગરેલું તમને જોવા મળતું હતું. એટલે એ વખતે એની ખાસિયત રહેલી આપણને આ જોવા મળે છે. ઓકે, તો બીજી બધી ત્યાં એની જે સામાન્ય વાત કરેલી છે, જે તમે આ પીડીએફમાંથી જોઈને પણ એમાં વાંચી શકો છો. બરાબર, સીધી વસ્તુ શું હતી કે વિનેત્ર છે, એની શરૂઆત ક્યાં કરવામાં આવી છે, તો કે વિશાખાપટ્ટનમ ખાતે. એ શું હેલ્પ કરશે, તો સબમરીનની અંદર રહેલ જે ક્રૂ છે એને સંકટની સમયમાં કઈ રીતે પોતાનું જીવ બચાવીને બહાર નીકળવાનું છે એ વિશેની ટ્રેનિંગ આપતી આપણને જોવા મળે છે. ઓકે, દેન નેક્સ્ટ છે એના પછી નાવિકા સાગર પરિક્રમા 2 ના ભાગરૂપે વિશ્વની પરિક્રમા કરવા માટે લેફ્ટનન્ટ સીડીઆર રૂપા અને લેફ્ટનન્ટ સીડીઆર, સીડીઆર છે આગળ લેફ્ટનન્ટ કમાન્ડર. ઓકે, કમાન્ડરનું આ શોર્ટ ફોર્મ છે સીડીઆર, એટલે કે લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા અને લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કયા જહાજનો ઉપયોગ કરશે. જહાજની અહીંયા વાત કરવામાં આવી છે, ઓપ્શન કયા કયા છે, તો આઈએનએસ સુદર્શની, આઈએનએસ તરંગિની, આઈએનએસવી તારીણી અને આઈએનએસવી માદે. તમે અહીંયા જોઈ શકો છો આ એનું જહાજ છે, તમને આ નામ પણ એનું ત્યાં જોવા મળતું હશે. જવાબ છે એનો સી, આઈએનએસવી તારીણી. બરોબર, આઈએનએસવી તમને આ લખેલું જોવા મળે છે, એનું ફૂલ ફોર્મ તમને જોવા મળશે ઇન્ડિયન નેવલ
सेलिंग वेसल। ओके सेलिंग એટલે કે તમને આ જે વેસલ જે છે ને તમે આ દોરડા જોઈ શકો છો, તો દોરડામાં અહીંયા એક તરફ સઢ બાંધેલો તમને જોવા મળે છે। સઢનો ઉપયોગ કરીને શું કે હવાનો ઉપયોગ કરીને જે ત્યાં આગળ હવા જે ફૂંકાતી હોય છે એ હવાનો ઉપયોગ કરીને જહાજની ઝડપ ત્યાં વધારવામાં એ હેલ્પફુલ રહેશે। બીજું શું કે એની અંદર જે ફ્યુલ છે ફ્યુલ બચાવવા માટે પણ હેલ્પફુલ આ સઢ આપણને જોવા મળે છે। ઓકે તો આ સઢવાળી આ વેસલ છે એટલા માટે એને INSV તરીકે ઓળખવામાં આવે છે। બીજું કંઈ ખાસ એમાં એટલું બધું નથી બરોબર, પરંતુ खास वस्तु अहीं करंट प्रमाण तमे जोवा जाओ तो शू छे तो एनी अंदर आज INSV तारिणी एनो उपयोग करीने आ बे एटले के लेफ्टिनेंट कमांडर रूपा छे अने बीजा छे लेफ्टिनेंट कमांडर दिलना आ बंने आ जहाज लईने विश्वनी सफरे जता आपणने जोवा मळी रह्या छे बरोबर। एटले के विश्वनी सफरे तमे जोवा जशो आ वखते कंईक 40,000 किलोमीटर ની સફર આ જહાજનો ઉપયોગ કરીને એ કાપવાના છે। અગાઉ પણ જે નાવિકા સાગર પરિક્રમા 1 જે થઈ હતી એ વખતે પણ ઘણા બધા કિલોમીટર્સ કાપેલા આપણને જોવા મળતા હતા અને હવે આ જે સેકન્ડ પાર્ટ જે આવી રહ્યો છે એમાં 40,000 કિલોમીટર સુધી આ બે લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા અને લેફ્ટનન્ટ કમાન્ડર દિલના દરિયાની સફર કરતા આપણને જોવા મળશે અને જેમાં એમના હેલ્પ માટે ટોમી અભિષેક પણ એમનું મદદ કરતા આપણને જોવા મળી રહ્યા છે। ઓકે અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે યાત્રા પર એ જવાના છે અને જે મહા જે આ સફરનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ એ છે કે વૈશ્વિક દરિયાઈ પ્રવૃત્તિઓમાં ભારતની વધતી જતી આગવી ઓળખ દર્શાવતી વખતે દરિયાઈ વારસો સીમેનશિપ કૌશલ્ય સીમેનશિપની આગળ વાત કરવામાં આવે એટલે સી એટલે આ દરિયાની વાત કરવામાં આવે છે એટલે કે દરિયા ખેડવાની જો કૌશલ્ય જે છે જેને આપણે દરિયા ખેડુ તરીકે આપણે કહીએ છીએ બરોબર, તો એ કૌશલ્ય અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાનો અહીંયા જોવા મળે છે। અગાઉ તમે જોવા જાઓ તો INSV મહાદેવી અને INSV તારીણી પરના પરિક્રમા મિશન સહિત અગ્રણી પ્રયાસો દ્વારા તેની નૌકાદળની પરંપરાને પુનર્જીવિત કરેલી જોવા મળે છે। ઓકે તો ગોવાથી આનું ત્યાં આગળ ફ્લેગ ઓફ થતું આપણને જોવા મળે છે, ત્યાંથી આ નીકળી છે એટલે કે નીકળી છે એ વસ્તુ હું અહીંયા આગળ વેસલ માટે કહી રહ્યો છું બરોબર, આ ઓફિસર્સ માટે આ વાત નથી। ઓકે આપણે પણ લિંગ સમાનતાને પ્રોત્સાહન આપીએ જ છીએ બરોબર। નેક્સ્ટ હવે જોઈએ સશસ્ત્ર સીમા બલ SSB ના નવા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન છે, ઓપ્શન એ છે દલજીતસિંહ ચૌધરી, બી છે રાકેશ અસ્થાના, સી છે કુલદીપસિંહ, ડી છે અમૃત મોહન પ્રસાદ। અહીંયા તમને જોવા મળી રહ્યા છે ફોટોગ્રાફમાં બરોબર, તો આનો જવાબ આવશે ડી અમૃત મોહન પ્રસાદ। અમૃત મોહન પ્રસાદની વરણી SSB ના નવા મહાનિર્દેશક તરીકે થયેલી આપણને જોવા મળે છે, આ તમે જોઈ રહ્યા છો બરાબર, આ જે છે એ છે અમૃત મોહન પ્રસાદ। ઓકે તો આ SSB તમને જોવા મળે છે, SSB ની રચના જે થાય છે જે સંજોગોમાં એ મહત્વના આપણને જોવા મળે છે, જ્યારે ભારત અને ચીનનું યુદ્ધ થાય છે બરોબર, ભારત અને ચીનના યુદ્ધ પછી આની રચના થતી જોવા મળે છે 1963માં, 1963માં આ SSB ની રચના થતી જોવા મળે છે। પણ એ વખતે જ્યારે SSB ની રચના થઈ ત્યારે એને સ્પેશિયલ સર્વિસ બ્યુરો તરીકે ઓળખવામાં આવતા હતા બરોબર, સ્પેશિયલ સર્વિસ બ્યુરો તરીકે આ SSB ને ઓળખવામાં આવતી હતી અને ત્યારબાદ આગળ જતા એનું નામકરણ કરીને સશસ્ત્ર સીમા બલ કરવામાં આવ્યું હતું બરોબર। એનો ઉદ્દેશ્ય તમે જોવા જાઓ તો ખાસ ઉદ્દેશ્ય એનો શું છે, તો એક તો આવશે આપણું આ નેપાળ, બીજું આવશે ભૂટાન અને ત્રીજું આવશે ભારત, આ ત્રણેય દેશની સરહદોની સુરક્ષા SSB ના ખભા ઉપર આપણને જોવા મળે છે, એટલે કે SSB જે છે આ ત્રણેય દેશોની સરહદોની સુરક્ષા કરતી આપણને જોવા મળે છે, તો એ આગળ રહેશે SSB સાથેની માહિતી। ઓકે તો કોણ બન્યું છે એના નવા મહાનિર્દેશક, તો જવાબમાં આવશે અમૃત મોહન પ્રસાદ। આ કદાચ ઇંગ્લિશમાં પણ ત્યાં પૂછી શકે છે બરોબર, ઇંગ્લિશમાં ડાયરેક્ટર જનરલ તરીકે ઓળખવામાં આવે છે કે SSB ના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા, તો એ વખતે પછી ચિંતામાં ન પડી જતા કે આ નવું કોણ આવ્યું, તો એનું ગુજરાતી નામ છે મહાનિર્દેશક, ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ડાયરેક્ટર જનરલ બરોબર, તો એ આવશે અમૃત મોહન પ્રસાદ। સમજૂતીમાં એને એક્સ્ટ્રા ત્યાં માહિતી જોઈ લઈએ કે ઓડિશા કેડરના જે વરિષ્ઠ IPS અધિકારી છે અમૃત મોહન પ્રસાદને દલજીતસિંહ ચૌધરીના સ્થાને સશસ્ત્ર સીમા બલ SSB ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, એટલે કે કોણું સ્થાન લેશે, તો જવાબમાં આવશે દલજીતસિંહ ચૌધરીનું। પહેલા એ કઈ જગ્યાએ કાર્યરત હતા, પ્રસાદ એટલે કે અહીંયા આગળ વાત કરી રહ્યો છું હું
અમૃત મોહન પ્રસાદ બરોબર એ અગાઉ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ ના સ્પેશિયલ ડીજી તરીકે સેવારત હતા. સીઆરપીએફ ની વાત કરીએ તો એની જે સ્થાપના છે એ 1939 થતી આપણને જોવા મળે છે. બરોબર 1939 આ સીઆરપીએફ ની સ્થાપના થઈ હતી અને એ વખતે તમને ખબર હશે એ પ્રમાણે કે ભારત દેશ આઝાદ નહોતો. એ વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા તો બ્રિટિશ રાજનું ત્યાં આગળ શાસન આપણને જોવા મળતું હતું. એટલે કે સીધા શબ્દોમાં જોવા જઈએ તો હિસ્ટ્રી પ્રમાણે આપણે જેને યાદ રાખીએ છે કે તાજનું શાસન આપણને જોવા મળતું હતું. તો તાજનું જે શાસન ચાલતું હતું તો એ વખતે જે તાજ અંતર્ગતના જે ક્રાઉન જે ઇમ્પિરિયલ શાસન જે હતું એના અંતર્ગતના જે અધિકારીઓ છે જે વ્યક્તિઓ છે એની સિક્યોરિટી માટે જે પોલીસ ત્યાં બનાવી હતી એ આ સીઆરપીએફ ત્યાં આગળ હતી. બરોબર એટલે એની રચના જ્યારે ત્યારે 1939 કરવામાં આવી હતી. ત્યારબાદ 1947 ભારત દેશ આઝાદ થાય છે અને આઝાદ થયા પછી 1949 આ જે સેના હતી એનું નામકરણ સીઆરપીએફ કરવામાં આવે છે. બરોબર એટલે 1949 આને સીઆરપીએફ નામ કરવામાં આવે અને પછી તે ભારત માટે કામ કરતા આપણને જોવા મળશે. એસએસબી ની વાત કરવામાં આવે કે પછી સીઆરપીએફ ની વાત કરવામાં આવે આ બંને ગૃહ વિભાગ અંતર્ગત આવતા જોવા મળે છે. ભારત સરકારના ગૃહ વિભાગ એટલે કે ટૂંકમાં ગૃહ મંત્રાલય હેઠળ આવતી આપણને જોવા મળશે. અને એમાં તમને ખબર છે એ પ્રમાણે કે આપણા મોટા ભાઈ ત્યાં વિરાજિત છે અમિત શાહ. બરોબર તો એમને અંડરમાં આવતું જોવા મળે છે. તો એસએસબી અને સીઆરપીએફ આ બંને ત્યાં આગળ યાદ રાખવાના રહેશે. એમના રિટાયરમેન્ટની પણ વાત કરેલી છે ક્યારે રિટાયર્ડ થશે તો 31 ઓગસ્ટ 2025 ના રોજ તેમની નિવૃત્તિ સુધી. એટલે નિવૃત્તિ એમની ક્યારે છે 31 ઓગસ્ટ 2025 એટલે કે ત્યાં સુધી આ પોતાનું આ ડાયરેક્ટર જનરલની પોસ્ટ સંભાળશે અથવા તો એ પહેલા કોઈ ઓર્ડર્સ આવે છે અને એ આ પોતાની પોસ્ટ મૂકીને બીજી કોઈ જગ્યાએ જોઈન થાય છે તો ત્યાં સુધી એ આ હોદ્દો સંભાળતા આપણને જોવા મળશે. એટલે જવાબમાં ત્યાં આગળ આવશે અમૃત મોહન પ્રસાદ. એના પછી છે ભારતની અવકાશ ક્ષમતાઓને વધારવા માટે ઈસરો જે વાહન વિકસાવી રહ્યું છે તેનું નામ શું છે. ચાર ઓપ્શન આપેલા છે નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ, યુનિફાઈડ લોન્ચ વ્હીકલ, ભારતીય અવકાશ પ્રક્ષેપણ વાહન અને ચંદ્ર સંશોધન વાહન. બરોબર જવાબ આવશે એ નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ જેને ટૂંકમાં NGLV તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતનું તમને આ જોવા મળે છે NGLV. ઓકે NGLV ના તમે ઇતિહાસમાં જોવા જાઓ તો પહેલા એને યુનિફાઈડ લોન્ચ વ્હીકલ તરીકે ઓળખવામાં આવતું હતું. યુનિફાઈડ લોન્ચ વ્હીકલ કેમ કીધું, ULV કેમ કહેવામાં આવતું હતું, કારણ કે આ જે વ્હીકલ બની રહ્યું છે એ GSLV અને LBM 3 આ બંનેનું મોડ્યુલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. એટલા માટે કહી શકે એને યુનિફાઈડ કરીને એટલે કે બંનેને ભેગા કરીને બનાવ્યું હતું એટલા માટે એને યુનિફાઈડ લોન્ચ વ્હીકલ તરીકે ઓળખવામાં આવતું હતું. પરંતુ આગળ જતા એનું નામ ચેન્જ કરવામાં આવે છે અને નવું નામ આપવામાં આવે છે NGLV. અને હમણાં જ તાજેતરમાં થોડા સમય પહેલા જ આનું નામ ફરીથી સુધારવા માટે ત્યાં જણાવવામાં આવ્યું હતું અને એનું નામ સુધારવામાં આવ્યું છે અને હવે એને સૂર્ય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે એને સૂર્ય તરીકે ઓળખવામાં આવે છે. અમુક જગ્યાએ સૂર્ય પણ ત્યાં લખેલું હશે પરંતુ સૂર્ય આપણે યાદ રાખવાનું રહેશે. બરોબર તો આજે નવું હવે જે પ્રક્ષેપણ વાહન બન્યું છે એનું નામ શું છે, તો કે સૂર્ય છે અથવા તો હાલમાં એને NGLV તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો ફોટોમાં પણ નીચે જુઓ તમને અહીંયા રાઉન્ડમાં જોવા મળશે SOORYA સૂર્ય ત્યાં લખેલું છે. બરોબર એટલે કે સ્ટાર્ટિંગમાં નામ શું હતું, તો ULV હતું, પછી નામ શું થયું તો NGLV થયું અને હવે નામ શું છે, તો કે સૂર્ય ત્યાં નામ એનું આપણને જોવા મળે છે. આને હવે અપ્રૂવ આ નામને હવે અપ્રૂવ થઈ ચુક્યું છે એટલા માટે હવે આ નામ વપરાતું આપણને જોવા મળશે. ઓકે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણું આ જે NGLV ઊભું છે એ ટોટલ 3 તબક્કામાં બળતણનો ઉપયોગ કરતું જોવા મળે છે અને ત્રણેય તબક્કા અહીંયા આગળ લિક્વિડ જોવા મળશે એટલે કે પ્રવાહી ઇંધણનો ઉપયોગ કરતો આપણને જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને શું, તો કે લિક્વિડ ઓક્સિજન પ્લસ CH4 એટલે કે મિથેનનો ઉપયોગ કરતા આપણને જોવા મળે છે. એટલે આ બંને ભેગા થશે એટલે પછી આને ઇંધણ નહીં કહેવાય, આને પછી કહેવામાં આવશે પ્રોપેલન્ટ. બરોબર આને પ્રોપેલન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ફક્ત એક જ હોય તો એને આપણે ઇંધન તરીકે ઓળખીએ છીએ, પરંતુ એની સાથે કઈ મિશ્રણ કરવામાં આવ્યું હોય તો પછી એને પ્રોપેલન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે તો કેટલા તબક્કામાં, 3 તબક્કામાં. બાકી તમે અહીંયા સાઈડમાં જોઈ શકો છો 2 બુસ્ટર્સ લાગેલા છે. આ બુસ્ટર્સને S200
S-200 બુસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અને એ ઘન ઇંધણનો ઉપયોગ કરે છે બરોબર તો આ વસ્તુને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે એનજીએલવી ટોટલ ત્રણ તબક્કામાં પ્રોપેલન્ટ યુઝ કરે છે બરોબર લિક્વિડ પ્રોપેલન્ટ તમને જોવા મળશે ત્રણેય તબક્કામાં જ્યારે એના આજુબાજુમાં જે આ બે બુસ્ટર્સ લાગેલા છે એ ઘન ઇંધણનો ઉપયોગ કરે છે સોલિડ પ્રોપેલન્ટનો યુઝ કરતા આપણને જોવા મળે છે ઓકે એની સમજૂતી હવે જોઈ લઈએ નેક્સ્ટ કે કેન્દ્રીય કેબિનેટે ભારતની અવકાશ ક્ષમતાઓને વધારવા માટે નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ એટલે કે એનજીએલવી ના વિકાસને મંજૂરી આપી દીધી છે લિયોમાં 30 ટનની પેલોડ ક્ષમતા અને પુનઃ ઉપયોગિતા માટેના લક્ષણો સાથે એનજીએલવી ભારતીય અંતરિક્ષ સ્ટેશન સુધી માનવ અવકાશ ઉડાન અને ચંદ્ર સંશોધન સહિત રાષ્ટ્રીય અને વ્યાપારી મિશનને સમર્થન આપવાનું લક્ષ્ય રાખે છે એટલે કે કઈ રીતે અને શેમાં આપણને ઉપયોગી થશે એનજીએલવી તો એનજીએલવી તમે જોવા જાઓ ને દોસ્તો એની જે એના પાછળ જે સંશોધન અથવા તો એને બનાવવાની જે પણ ગડમથલ જે છે એ 2010 થી શરૂ થતી તમને જોવા મળે છે ઓકે એટલે કે 2010 થી આનું પાયું નંખાયેલું જોવા મળે છે એના ઉપર કામ શરૂ થતું આપણને જોવા મળે છે અને હાલમાં હવે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એના નવા નવા સ્ટેજ ત્યાં આગળ અનલોક થતા આપણને જોવા મળી રહ્યા છે તો આવનારા સમયમાં એ આપણને કયા કયા ક્ષેત્રોમાં ઉપયોગ થશે તો પહેલું તમે જુઓ છો ભારતીય અંતરિક્ષ સ્ટેશનની વાત કરવામાં આવે તો 2035 સુધીમાં એને લોન્ચ કરવાની આપણી આ ભારતની યોજના છે એટલે 2035 સુધીમાં આપણે પોતાનું ભારતીય અંતરિક્ષ સ્ટેશન લોન્ચ કરી દેશું બરોબર તો એના માટે એને એને લાવા લઈ જવા માટે પણ આ એનજીએલવી હેલ્પફુલ થતું આપણને જોવા મળશે બીજું એ છે કે 2040 સુધીમાં ચંદ્ર ઉપર આપણે એક માણસ મોકલવાની યોજના બનાવી રહ્યા છે તો એના માટે પણ આ ઉપયોગી થતું જોવા મળશે બરોબર અને આ સિવાય અહીંયા જે વાત કરી છે એ પ્રમાણે કે વ્યાપારી મિશનને સમર્થન આપવાનું લક્ષ્ય રાખે છે એટલે આ સિવાય પણ બીજા કોઈ વ્યાપારી મિશનો હશે તો એના માટે પણ એનજીએલવી ત્યાં આગળ હેલ્પફુલ થશે અને જે આપણા દેશને ઇકોનોમિકલી પણ હેલ્પફુલ થતું જોવા મળશે હાલમાં 8,240 કરોડની ફાળવણી કરવામાં આવી છે આ પ્રોજેક્ટ પાછળ જેથી કરીને આવનારા સમયમાં આપણા માટે વધારે પડતું મદદરૂપ બની શકે નેક્સ્ટ છે કેન્દ્રીય કેબિનેટ દ્વારા તાજેતરમાં મંજૂર કરાયેલ ઓર્બિટર મિશનનું ધ્યાન કયા ગ્રહ પર છે અથવા તો કયા ગ્રહ પર એ ધ્યાન કેન્દ્રિત કરે છે ચાર ઓપ્શન તમને જોવા મળે છે શુક્ર મંગળ ગુરુ અને બુધ તમને મિશનોના અલગ અલગ પ્રકારો તમને ખબર જ હશે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તમે એ વસ્તુ ભણ્યા પણ હશો બરોબર તો મિશનના જે અલગ અલગ પ્રકાર જોવા મળે છે એમાં એક પ્રકાર આવે છે ઓર્બિટર મિશન ઓકે આ પ્રકાર તમને જોવા મળે છે ઓર્બિટર મિશન તેમ તમે આવું નામ સાંભળ્યું હશે 2013-14માં જ્યારે થયું હતું MOM મિશન માર્સ ઓર્બિટર મિશન મંગળ ગ્રહ ઉપર જે આપણે મિશન કર્યું હતું એ તો ઓર્બિટર મિશનમાં દોસ્ત શું હોય ખબર છે કે આ કોઈ પણ ગ્રહ છે બરોબર આ ગ્રહ ઉપર આપણે જે પણ મિશન લોન્ચ કર્યું છે અને એમાં સ્પેશિયલ જો ઓર્બિટર મિશન હોય તો આ ગ્રહની કક્ષા હશે આજુબાજુમાં બરોબર આ જે કક્ષા છે એમાં આ ઓર્બિટરને ત્યાં આગળ સ્થાપિત કરી દેવામાં આવે છે જેથી કરીને આ કક્ષામાં આ ઓર્બિટર ફરતું આપણને જોવા મળશે તો ફરતું ફરતું શું કરશે તો સપાટી જે છે જે તે અહીંયા એક્સવાયઝેડ ગ્રહ જે હશે એની સપાટીનું અવલોકન કરશે અને અવલોકન કરીને ડેટા આપણી પૃથ્વી ઉપર મોકલી આપતું જોવા મળશે બરોબર થોડી ગોળ નથી બની પણ ધારી લો કે આ આપણી પૃથ્વી છે બરોબર તો આ પૃથ્વી ઉપર જેના જે ગ્રાઉન્ડ સ્ટેશન આવેલા છે એ ગ્રાઉન્ડ સ્ટેશન ઉપર એ ડેટા મોકલશે બરોબર અહીંયા વાત કરી છે કે તાજેતરમાં શેના કયા ઓર્બિટર મિશનનું ત્યાં આગળ લોન્ચ કરવામાં આવ્યું છે અથવા તો કયા ગ્રહ ઉપર એનું ધ્યાન છે તો એમાં જવાબ આવશે શુક્ર ઓકે એનું નામ છે VOM વી શેના માટે તો કે વિનસ માટે શુક્ર જે છે એને ઇંગ્લિશમાં વિનસ તરીકે ઓળખવામાં આવે છે એટલે વિનસ ઓર્બિટર મિશન પહેલા શું હતું MOM એટલે કે શું માર્સ ઓર્બિટર માર્સ એટલે શું તો કે મંગળ ગ્રહ બરોબર તો મંગળ ગ્રહ ઉપર જે ઓર્બિટર મોકલ્યું એના માટે કહેવાય છે MOM અને જે હવે શુક્ર ઉપર એટલે કે વિનસ ઉપર મોકલશું એના માટે શું કહેવામાં આવે છે તો કે VOM એટલે એમાં આ જ રીતે આવશે આ વચ્ચે કોણ કયું ગ્રહ XYZ ની જગ્યાએ તમે લઈ લો હવે શુક્ર ગ્રહ અહીંયા તમે જોઈ રહ્યા છો આ શુક્ર ગ્રહ છે એની આજુબાજુમાં તમને આ કક્ષા જોવા મળશે બરોબર આ કક્ષામાં આપણે જે આ ઓર્બિટર મોકલ્યું છે એ ત્યાં ફરશે અને ફરીને શું કરશે નીચે જે સપાટી છે સપાટીનું અધ્યયન કરશે એની અંદર લાગેલા અલગ અલગ જે ટેકનોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ વિવિધ ટેકનિકનો યુઝ કરીને એની સપાટીનો અભ્યાસ કરશે એના વાદળોનો ત્યાં આગળ અભ્યાસ કરશે સપાટીની અંદર રહેલા જે અલગ અલગ જે કેમિકલ્સ છે એ કેમિકલ વિશે પણ ત્યાં માહિતી મેળવશે બરોબર એટલે જે પણ શોધ સંશોધનના અલગ અલગ જે પણ શોધ સંશોધનના અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ
ઓર્બિટર ને મોકલવામાં આવ્યું છે એ બધા જ મુદ્દા ઉપર આ કામ કરતું આપણને જોવા મળશે. ઓકે, તો જવાબમાં શું આવશે? શુક્ર આવશે, ખાસ ધ્યાનમાં રહેવું. એમાં સમજૂતીમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કે કેબિનેટે માર્ચ 2028માં, હાલની વાત નથી, ક્યારે એને લોન્ચ કરવામાં આવશે, તો કે માર્ચ 2028માં. કોઈ કારણસર આમાં ડેટમાં, વર્ષમાં ડીલે પણ આવી શકે છે. બરોબર, તો ઇસરોની આગેવાની હેઠળના વિનસ ઓર્બિટર મિશન, જે VOM, જેની હમણાં આપણે થોડી વાર પહેલા વાત કરી, ઓકે, મંજૂરી આપવામાં આવી છે. હેતુ શું છે? તો શુક્રની સપાટી, વાતાવરણ અને પૃથ્વી સાથેના તેના ઉત્ક્રાંતિ સંબંધનો અભ્યાસ કરવાનો એનો હેતુ આપણને જોવા મળે છે. એટલે એ હેતુ અથવા તો એ ઉદ્દેશ્યથી આપણે આ VOM મિશન લોન્ચ કરવાના છીએ. બરોબર, 1236 કરોડના બજેટ સાથે આ પ્રોજેક્ટ અવકાશયાનના વિકાસ અને અવકાશ સંશોધન તકનીકમાં પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બરોબર, અને એ શુક્ર અને તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ વિશેની આપણી સમજણમાં પણ વધારો કરશે. સીધી વસ્તુ છે, શુક્ર વિશેની કોઈ પણ માહિતી આપણને મળશે તો એ વિશે આપણા નોલેજમાં ગેઇન થતો તમને જોવા મળશે, નોલેજમાં વધારો થતો જોવા મળશે. ઓકે, તો આ VOM ત્યાં આગળ રહેતું જોવા મળે છે. દેન નેક્સ્ટ છે, પર્વતીય બચાવ કામગીરીમાં તાલીમ વધારવા માટે કઈ સંસ્થાએ તિરંગા માઉન્ટેન રેસ્ક્યુ એટલે કે TMR સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? ચાર ઓપ્શન આપેલા છે, ભારતીય વાયુસેના, ભારતીય સેના, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ભારતીય નૌકાદળ. અહીંયા જવાબ આવશે ભારતીય સેના. બરોબર, ભારતીય સેના જે છે એને TMR સાથે એટલે કે ભારતીય સેના પ્લસ TMR એ એક MOU ઉપર સાઇન કરેલા છે. બરોબર, એક MOU એટલે કે MOU ની વાત કરવામાં આવે છે. આ MOU ઉપર હસ્તાક્ષર કરેલા છે શું કરવા માટે? તો પર્વતીય બચાવ કામગીરીમાં તાલીમ વધારવા માટે. ઓકે, અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ભારતીય સેના જે છે એના હેડ તમને જોવા મળશે ઉપેન્દ્ર દ્વિવેદી, અને સામે TMR ના હેડ તમને જોવા મળે છે. બંને વચ્ચે આ જે MOU થાય છે એનો ફોટોગ્રાફ ત્યાં આગળ મૂકેલો જોવા મળે છે. ઓકે, સમજણમાં તમે, સમજૂતીમાં તમે જોઈ શકો છો એ મુજબ કે ભારતીય સેનાએ પર્વતીય પ્રદેશોમાં તેની બચાવ અને અસ્તિત્વ ક્ષમતાને મજબૂત કરવા માટે તિરંગા માઉન્ટેન રેસ્ક્યુ TMR સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. શોર્ટમાં હું મારે તમને કેવું હોય તો આજે TMR નામની જે સંસ્થા છે એ શું કરશે? તો ભારતીય સેનાના જે જવાનો જે છે, બરોબર, ભારતીય સેનાના જે જવાનો છે જે હાલમાં તમે જુઓ તો બર્ફીલા પ્રદેશોમાં એટલે કે જે ઊંચાઈ ઉપર ત્યાં આગળ સ્થિત છે અને પોતાની જોબ ત્યાં કરી રહ્યા છે, દેશ માટે સુરક્ષા પ્રદાન કરી રહ્યા છે, બરોબર, તો એ લોકો જે હિમ પ્રદેશોમાં નોકરી કરી રહ્યા છે હાલમાં ત્યાં આગળ એમને ત્યાં પોસ્ટિંગ આપવામાં આવેલું છે, તો ઘણી વખતે ત્યાં આગળ હિમપ્રપાત થતો તમને જોવા મળે છે. અહીંયા જે વાત કરી છે પ્રમાણે હિમપ્રપાત થતો તમને જોવા મળે છે. બરોબર, તો એવી સિચ્યુએશનની અંદર પોતાની જાતની કેવી રીતે બચાવવી તે અને ત્યાં રહેતા લોકોને કઈ રીતે બચાવવા એની ટ્રેનિંગ આપવા માટેનું જે કાર્ય કોણ કરશે? તો TMR કરતું આપણને જોવા મળશે. અને હાલમાં તમે જોવા જાઓ તો જે જમ્મુ અને કાશ્મીર, પછી નીચે તમે ઉત્તરાખંડ નો વિસ્તાર તમે જોઈ લો, હિમાચલ પ્રદેશ નો વિસ્તાર તમે જોઈ લો, તો એ જગ્યાએ જે પણ ત્યાં સેના રહેલી છે એ જગ્યાએ અલગ અલગ 15 ગ્રુપ્સ TMR ના સેના સાથે જોડાયેલા છે અને આ કામ કરતા તમને જોવા મળશે. અને હવે એ જે સપોર્ટ હતો એ સપોર્ટને વિસ્તૃત કરવા માટેના MOU થયેલા આપણને જોવા મળે છે. બરોબર, તો અલગ અલગ વાતાવરણમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકશે એના વિશેની માહિતી આ ન્યૂઝ દ્વારા મળતી આપણને જોવા મળે છે. દેન એના પછી જે આપણે અગાઉ પણ પાર્ટ વન માં જોયું હતું એ પ્રમાણે અહીંયા પાર્ટ ટુ માં જોઈ લઈએ. પાર્ટ વન માં જે તમને ત્યાં વાત કરી હતી આપણે કે કયા બે દેશ વચ્ચે જે તે સેટેલાઇટ મિશનની આપણે વાત કરી હતી એનો જવાબ આવતો હતો ભારત અને ફ્રાન્સ. બરોબર, ઘણા જવાબ સાચા પણ હતા, અમુકે ડાયરેક્ટ મેસેજ કર્યા હતા ટેલિગ્રામ પ્રમાણે અને અમુકે ત્યાં યુટ્યુબમાં પણ જવાબ આપ્યો હતો. હું તમને આગ્રહ રાખીશ કે અહીંયા યુટ્યુબમાં તમારે આનો જવાબ, આ પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. બરોબર, કે નેનો ટેકનોલોજી ખાલી જગ્યામાં પણ ઉપયોગી થઈ શકે છે. એ ઓપ્શન છે ખારા પાણીમાંથી મીઠું બનાવવા માટે, એટલે ખારા પાણીમાંથી તમે મીઠું બનાવી શકો છો. બરોબર, પાણીની વાત કરવામાં આવી રહી છે. દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે, સૌંદર્ય પ્રસાધનો અને ખોરાકના પેકેજ માટે, અથવા તો ડી ઉપરોક્ત તમામ. જવાબ શું આવશે એ જવાબ તમારે અહીંયા જ યુટ્યુબમાં નીચે જ વિડીયો જોયા બાદ કોમેન્ટમાં તમારે જવાબ આપવાનું રહેશે. એ
बी का तो सी का तो डी जे तमने जवाब लगे ए तमारे जवाब त्यां आगे पोस्ट करवानो रहेशे कमेंट करवानो रहेशे जो तमारो जवाब साचो हशे तो एनी आगे हूँ मस्त त्यां आगे लाल कलर नो हार्ट आपी देश बराबर जेथी करीने तमारे समझी जवानो के आपणो जवाब साचो छे बराबर जवाब खास तमारे आपवो જેથી કરીને તમારી અસમજૂતીમાં પણ વધારો થશે બાજુમાં તમને આનો ફોટોગ્રાફ આપેલો છે કે નેનો ટેકનોલોજી ક્યાં ક્યાં કામ આવી શકે છે ટૂંકમાં હું એમ કહી શકું છું કે હવે માનવ સમાજના જેટલા પણ અલગ અલગ તમને ક્ષેત્રો જોવા મળે છે મોસ્ટઓફની અંદર આનો યુઝ થતો આપણને જોવા મળે છે ઓકે અને હજુ પણ જો તમે અમારી સાથે સંપૂર્ણપણે નથી જોડાયા તો તમે ટેલિગ્રામમાં અમારી સાથે જોડાઈ શકો છો https://t.me/hkgpsc દ્વારા અથવા તો સિમ્પલી તમે જોવા જાઓ તો टेलिग्राम पर जवा टेलिग्राम पर गया बाद त्या सर्च नो ऑप्शन तमने जोवा मळशे ऊपर बरोबर ए सर्च में जने तमारे डायरेक्टली एचके जीपीएससी सर्च करवानो छे बरोबर एचके जीपीएससी सर्च करशो एटले तमने आ चेनल जोवा मळशे आ लोगो वाळी एमां तमारे जॉइन थवानुं रहेशे अने आ टेलिग्राम चेनल में ज आ जे पीडीएफ जे तमे जोई करंट अफेर वाळी ए त्या आगळ शेर करवामां आवशे बरोबर तो आ पीडीएफ तमने त्यांथी एटले के आपणे आ टेलिग्राम चेनल मांथी मळी रहेशे टेलिग्राम सिवाय अलग अलग तमे जोवा जाओ तो यूट्यूब मां तो ऑलरेडी आपणे छीए ज इंस्टाग्राम मां पण एचके जीपीएससी अने मारी आईडी बंने त्यां आगळ जोवा मळशे जेथी करीने आवनारा जे विडियो छे ए विडियो नी तमने माहिती अपडेट तमने मळती रहेशे अथवा तेनी लिंक पण त्यां शेर थती जोवा मळे छे एटले के डायरेक्टली तमे अहींयाथी पण आ लिंक जे शेर थाय छे एमांथी तमे आ विडियो जोवा माटे आवी शको छो यूट्यूब पर तमे जो जोडाया नथी तो त्यां आगळ आ वीडियो जोया बाद तमने योग्य लगे हाँ भाई कामकाज बराबर छे अने सारू एवुं छे तो तमे आने आपणी चेनल ने सब्सक्राइब करी शको छो अने जो वीडियो सारो एवो लाग्यो होय कामनो लाग्यो होय परीक्षा माटे उपयोगी लाग्यो होय उपयोगी छे ज हुं तो मारा तरफथी कही रह्यो छुं उपयोगी छे तमने जो योग्य लागे होय तो तमे पोताना ग्रुप्स का तो फ्रेंड्स का तो तमारा कोई पण नियर बी व्यक्तिओने आ शेर करी शको छो अने माहिती आनी आपी शको छो बराबर मळीए हवे आवनारा त्रीजा भाग साथे आवनारा बुधवारे त्यां सुधी मस्त शांतिथी वांचो ऑल द बेस्ट।